જયપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના 32 થી વધુ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મિત્રતા સંમેલન અને હિન્દ શિરોમણી સન્માન સમારોહ 2023 ભવ્ય ફાઉન્ડેશન દ્વારા આયોજિત શિવમર સન્માન સમારોહમાં ગુજરાતભરમાંથી 32થી વધુ અને આણંદ વડોદરાના 4 વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. ગુજરાતમાંથી સિની મીડિયા ફાઉન્ડેશન પ્રમુખ ન્યૂઝ ઓનલાઈન ગ્રુપના તંત્રી ડૉક્ટર કલ્પેશ પટેલ, આણંદ વિનોદ પ્રજાપતિ મહેસાણાનાઓનું વિશેષ મહેમાન તરીકે સન્માન કરાયું હતું. જયપુર ખાતે આંતરરાષ્ટ્રીય મિત્રતા સંમેલન અને હિન્દ શિરોમણી સન્માન સમારોહ 2023 સંપન્ન થયો. ભવ્ય ફાઉન્ડેશન દ્વારા આ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. વિકલાંગ, કેન્સર પીડિત, ઓટીઝમ વોરિયર્સ, અંધ બાળકો અને 12 આશ્રય સ્થાનોના બાળકો સહિત દેશ વિદેશ અને રાજ્યની 200 પ્રતિભાઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં 14 દેશોના પુરસ્કારોએ ભાગ લીધો હતો. જયપુર ભવ્ય ફાઉન્ડેશનના નેજા હેઠળ આંતરરાષ્ટ્રીય મૈત્રી પરિષદ અને હિન્દ શિરોમણી સન્માન સમારોહ 2023 કેન્સર પીડિત અને શારીરિક રીતે વિકલાંગ અને ઓટીઝમ વોરિયર બાળકોની મદદ કરવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું. કાલિંદી ઓડિટોરિયમ જયપુર ખાતે સમાપન થયું હતું, જેમાં 200 પ્રતિભાઓ જેણે સિદ્ધિ મેળવી છે દેશ વિદેશ અને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભવ્ય ફાઉન્ડેશનના સ્થાપક શૈલેન્દ્ર માથુર અને ડાયરેક્ટર ડોક્ટર નિશા માથુરે જણાવ્યું કે કાર્યક્રમના મુખ્ય મહેમાન જાણીતા સામાજિક કાર્યકર અને પત્રકાર પવન કપૂર દિલ્હીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં એડિશનલ ડીસીપી સુનિતા મીનાજી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી, તેમજ દેશ વિદેશમાંથી અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં સાહિત્ય, પત્રકારિતા, સમાજ સેવા, શિક્ષણ, કલા, જ્યોતિષ, સાહસ, કૃષિ, ફિલ્મ, ફેશન, જ્યોતિષ અને અન્ય ક્ષેત્રોમાં મન, સમર્પણ અને હિંમતથી વિશેષ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.